તો આશે તો અને આની અંદર આપણે 800 કરોડ લીટર પાણી હમણ છે અને આપણા નામ નું 800 કરોડ લીટર પાણી હમાય એટલે આપણા આમ જવાય થી ગાડી સીધા એ થઈ છે એટલે આપણે પછી રહ્યા જવાનું સાંભળવામાં એવું છે કે હજી હાલમાં આ કો 800 કરોડ લીટર પાણી હમાય છે કે નહીં તો એને આખા જૂનાગઢમાં પાણી જાય છે આ કવામાંથી ને તે આખા જૂનાગઢમાંથી આ કવામાંથી પાણી જાય છે એટલે વિચારો તમે કેટલું પાણી હમતું હશે 800 કરોડ તો હું તમને કહું છું કેમ કે આમાં તો વધારે હમતું હોય ને કેમ કે આખા જૂનાગઢમાં પાણી જાય છે અહીંથી આજે આપણે અડી કડી ની વાવ જોઈ તમે પાણી છે અને જવું ના ઠાક ગયેલા છે અહીંથી જોઈ લો શું કેવું મિલા તારું ઉપર ચડવું એ મુશ્કેલ થઈ જાય ગાંડા ગોતવાનો જવાબ ઉપર કેટલું હજી ચડવાનું છે બહુ ઉપર ચડવાનું થાકી જવાનું છે જો હવે અડી કડી ની વાવ ફરી ફરીને હવે ભૂખ્યા છાશે હા હતા નહીં બધા પફ બફ મંગાવે આપણે જયપાલ ભાઈ લાવે છે આમ તો ખાઈ લઈ પેલા પછી મળીએ હેલો મિત્રો ફરી એકવાર આપણું બધાનું સ્વાગત છે આપણે નવા આજના બ્લોગમાં કાલે આપણે કીધું હતું રાજાનો મહેલ બતાવવાનો છે તો આવડી પાછળ તમે જોઈ લો આ છે રાજાનો મહેલ તો અંદર જઈને તમને બતાવીએ અને જોઈએ આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ તો આપણે અહીંયા રાજાના મહેલની બહાર બેઠા છીએ અહીંયા અહીંથી એન્ટર ગેટ છે અને અહીંયા હું દીપકભાઈ બેઠા છીએ અને મુકેશભાઈ અને મને જયપાલભાઈ બે પાછળ રહી ગયા હતા તો એ આવે પછી આપણે અંદર જઈએ અને રાજાનો મહેલ જોઈએ બને રજો લઈએ હાલ હવે આવી ગયા છે નેપાલભાઈ બધા અંદર હવે આપણે અંદર જઈએ કે રાજાના મહેલ પચીસ વર્ષની વ્યક્તિ આવી છે અલગ 25 વર્ષ હતા પેલું ભાઈ અહીંયા જે હોય 2500 વર્ષ જૂનું છે અહીંયા ની જો અહીંયા વસ્તુ નું છે આમાં સાંભળવામાં એવું છે ને આ મહેલ જે છે કે નહીં ત્યાં રાજસિંહના અને મહારાજના લગ્ન થયા હતા આ જગ્યા ઉપર જોઈ લો તમે આ જગ્યા ઉપર લગ્ન થયેલા આ છે
છે જૂનાગઢ નો આફ્ટર રિપોર્ટ બીજું છે અહીંયા આ છે રાખ્યા અને આ રાણી દેવી ને તો આપણે અહીંયા નીચે પણ બીજા માળે પણ જોઈ લીધું છે અને અહીંયા અહીંયા આપણે કહેવાય છે કે ખેંગાર મહારાજ અને મહારાણીના લગ્ન થયા હતા જે આ મહેલમાં થયેલા હતા રાણક દેવી હા રાણક દેવી એના લગ્ન અહીંયા થયેલા હતા તો હવે આગળ આપણે જોઈએ આ તમને મહેલ તો દેખાડી દીધો છે રાજા અને રાણીનો હવે આગળ આપણે જોઈએ તો ડાયરેક્ટ વ્લોગમાં તમે આવડી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ જૂનાગઢની સૌથી મોટી ટોપ છે અને ત્યાં નીલમ ટોપ છે એ એક વાર ફૂટી તો પૂરા આખા જૂનાગઢને ઉડાડી નાખે તો હવે આપણે ફાઇનલી આપણે ઉપરકોટની બહાર નીકળી રહ્યા છીએ અને હવે જવાનું છે નવા ધોવા અને હજી જવાનું છે મને લીલી પરકમ કરવાની છે ત્રણ દિવસની અને હજી ડુંગર પણ ચડવાનો છે તો થોડીક એનર્જી બસાવી પડે છે મેં કહેતા આઈને આઈને એનર્જી તો હવે થાકી ગયા હતા તો હવે આપણે ઉપરકોટની બહાર જઈએ અને કંઈક નવા ધોવાનું કરીએ અને ઘડીક આરામ કરીએ અને પછી 3 વાગ્યા પાછું આપણી પરકમ ચાલુ થશે તો ત્યાં જવાનું છે આપણે તો ઘણા રહેજો બ્લોકમાં તમે આપણે ઉપરકોટથી નીચે આવીએ છીએ જમવા આવ્યા છીએ કારણ કે ત્યાં ઉપર જઈને તો કાંઈ મળશે નહીં એના માટે અહીંયા જોઈએ છો હોટલ ઓર્ડર કર્યો છે શાકપુરીનો અને ગુજરાતી થાળીનો તો હવે આપણે આવી જાય પછી જમીને તમને મળી જાય સુવિધા ફૂલ આપણે આવ્યા આપણે પરિક્રમ માં આવ્યા એટલે આપણે હાલી પાછળ અમારે દીપકભાઈ તો મિત્રો આપણી પાસે તમે જે જોઈ રહ્યા છો ધામો ખૂન જ્યાં નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા અને ત્યારે અહીંયા નવા હતા અને અત્યારે પણ બધા માણસો નાયા છીએ અમે પણ નાયા છીએ અમને પણ મજા આવી ગઈ છે બધા ફ્રેશ થઈ જાય એમ કહેવાય ને અને અહીંથી આપણી પરિક્રમ ચાલુ થાય છે તો હવે હાલો જોઈએ આપણે આગળનો બ્લોક પરિક્રમમાં કેવું રહે છે ના રહે તમે પણ નીકળી જાય પાછા કેમ છે મેયુરભાઈ હા સવાલો શાંતિ થઈ ગઈ નાખ નહીં ખાય એટલે બીજી વાર ડુંગરો ચડવાનો છે 3 દિવસ આડા 3 દિવસની પરિક્રમ કરવાનો છે પછી ડુંગરો ચડવાનો છે એટલે સ્ટ્રગલ બહુ મોટું છે આ વખતે નક્કી નહીં હવે જેટલે સુધી ચડાય એટલે સુધી તો ચડવાનું છે આપણે આ નથી માનવાની આવશે તો દેખાડજો નગર પછી ડુંગરે જવાનું છે ડુંગરે આપણે જવાનું છે કોણ આવ્યું દીપા કેમ છે ભાઈ હે બાકી જો તો ફોન ઓછો કરવો પૂરા Yeah.
અત્યારે આપણે ભોગો આવ્યો છે ઝીણા ભાવાની મઢીયા અને હાલી હાલી ફૂલ ફાટી જાય છે અને મજા પણ આટલી જ આવી છે. હું તો આજે પહેલો દિવસ છે પરિક્રમનો, હજી તો 2-2.5 દિવસ બાકી છે અને પછી જવાનું ડુંગરા ઉપર. તો હવે આપણે જઈશું ડાયરેક્ટ ઝીણા બાપાની મઢીયા અને ત્યાં નાઇટ કરીશું અને સવારે નીકળશું આપણે આગળની પરિક્રમ કરવા. તો હવે તો સવારે તમને બતાવશું, અત્યારે ટાઈમ નથી તો અત્યારે બતાવી દઈશું. તો તમે બ્લોગમાં બનાવી દેજો.